વડાજા શહેરના વોર્ડ નંબર 3 માં નગરસેવકે પોતાના ખર્ચે રોડ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કર્યું। તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે રોડ રસ્તાઓ અત્યંત બીમાર બન્યા છે। શહેરના અમુક વિસ્તારોમાં કાદવ કીચડના થર જોવા મળી રહ્યા છે, જેના કારણે શરદી ઉધરસના પણ કેસોમાં વધારો નોંધાયો છે। ત્યારે તળાજા નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી માંથી છૂટાયેલ ઇરશાદભાઈને વોર્ડ નંબર 3ના વિસ્તારમાં રોડ રસ્તા બિસ્માર હોય અને ગંદકી હોવાના કારણે સ્થાનિક લોકોની રજૂઆતો મળી હતી અને લોકો હાલાકી વેઠી રહ્યા હોવાનું નગરસેવક ઇરશાદભાઈને નજરે પડતા સરકારની આશા રાખ્યા વગર આજે તેઓએ જાતે કામગીરી શરૂ કરી હતી। નગરસેવક ઇરશાદભાઈએ પોતાના ખર્ચે ટ્રેક્ટર જેસીબી સહિતના વિવિધ પ્રકારના સાધનો લાવી અને અહીં રિપેરિંગ કામગીરી શરૂ કરી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નગરસેવક ઇરશાદભાઈ દ્વારા પોતાના ખર્ચે અહીં રોડ રસ્તાઓ રિપેરિંગ કામગીરી શરૂ કરી છે અને પોતાના જ ખર્ચે જેસીબી મશીન ટ્રેક્ટર સહિતના સાધનો લાવી અને અહીં રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી છે અને રસ્તા પર પડેલ ખાડા પણ રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે। નગરસેવકની આ કામગીરી શહેરીજનોએ બિરદાવી હતી। કેમેરામેન ધર્મશીભાઈ મકવાણા સાથે કમલેશ ઢાપા, તળાજા। સલીમભાઈ ડેરિયા, અમારા ઇરશાદભાઈ તળાજા નગરપાલિકાના છૂટાયેલા માણસ, તે પોતાના સેવક ખર્ચે અને બધાના પૈસા પોતાના વાપરે અને એનું જીસીબી લોડર ટ્રેક્ટર પોતાના ખર્ચે આ બધું જોવા અહીંયા 20-25 ફેરા નાખ્યા છે ને હજી કામ શરૂ છે આગળનું। અહીંયા કોઈ બીજું ધ્યાન દેતું નથી, ઇરશાદભાઈ પોતાના ખર્ચે બધું કામ પોતાના ખર્ચે કરે, સેવમ ખર્ચો એનો, અહીંયા ખુદની મહેનતે ખુદ ટ્રેક્ટર હાંકીને કામ કરી રહ્યા છે।